સ્ટાઇલ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા. આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ. મુલકી નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. અમદાવાદની GCS મેડિકલ કોલેજનો યોજાયો ગ્રેજ્યુએશન સેરેમની સમારંભ. સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રિની જ્યોત પૂજા અને મહાઆરતી યોજાઈ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડિફોલ્ટર કેસોનો કરાયો નિકાલ. યુએસમાં ઇન્ટરનેશનલ ફેશન ફેસ્ટ ટેલેન્ટ હન્ટમાં ભાગ લેવા ગુજરાતીઓ માટે શ્રેષ્ઠ તક. હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ ખાતે 8 મહિલાઓનું યોજાયું અનોખો પેઇન્ટિંગ એક્ઝિબિશન. જેતપુરના જલારામ મંદિર ખાતે ત્રિદિવસીય જલારામ જીવન ચરિત્ર કથાનું આયોજન. અમદાવાદની GCS મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો ગ્રેજ્યુએશન સેરેમની સમારંભ યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રી રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગામી વર્ષથી રાજ્યના અંતરિયાળ, ગ્રામીણ અને આદિજાતિ જિલ્લાના 7 વિસ્તારોમાં મેડિકલ એજ્યુકેશન ઘર આંગણે મળે તે માટે નવી મેડિકલ કોલેજીસ PPP ધોરણે શરૂ કરવાની નેમ વ્યક્ત કરી હતી. આવા અંતરિયાળ અને ગ્રામીણ ક્ષેત્રોમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવા માટે રાજ્ય સરકાર અદ્યતન મશીનરી અને સાધન સુવિધા માટે 25% સબસિડી આપશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં મેડિકલની બેઠકો વધતા હવે ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્ય કે વિદેશમાં અભ્યાસ માટે જવું પડશે નહીં અને દ્વારકાથી ડીસા સુધી તબીબી બેઠકો ઉપલબ્ધ બનશે તેમ જણાવી મુખ્યમંત્રીએ આગામી સમયમાં મલ્ટી સ્પેશિયાલિટી બેઠકોની સંખ્યામાં પણ વૃદ્ધિ થશે તેમ જણાવ્યું હતું. આ સમારોહમાં ઝાયડસ કેડિલાના ચેરમેન અને GCSના એક્ઝિક્યુટિવ ચેરમેન પંકજભાઈ પટેલે જણાવ્યું કે મેડિકલ લાઇનમાં સફળતા મેળવવા માટે દર્દીઓ પ્રત્યે સતર્કતા, ક્ષમતા, દર્દીઓ પ્રત્યે અનુકંપા ખૂબ જ જરૂરી છે. GCS મેડિકલ કોલેજના ડીન ડોક્ટર કીર્તિભાઈ પટેલે પણ જણાવ્યું કે ઘણી બધી મહેનત પછી MBBSની ડિગ્રી પ્રાપ્ત થતી હોય છે. તબીબી ક્ષેત્ર એ લાગણીઓનું ઉમદા વ્યવસાયિક ક્ષેત્ર છે. ગુજરાત કેન્સર સોસાયટી અને એમડી મેડિકલ કોલેજના બીજા બેચનું આજે પદવીદાન સમારંભ, દીક્ષાંત સમારંભ યોજવામાં આવ્યો. 150 વિદ્યાર્થીઓ ડૉક્ટર બની અને MBBS ડિગ્રી પ્રાપ્ત કરી સમાજ જીવનમાં પ્રદાન કરી રહ્યા છે. ગુજરાતની સરકારે ગુજરાતની મેડિકલ સીટો વધે, ગુજરાતના દીકરા દીકરીઓને બહાર ડૉક્ટર થવા જવું ન પડે એટલા માટે 7 નવી મેડિકલ કોલેજ દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, અમરેલી જેવા જિલ્લાઓમાં સ્થાનિક બને એટલા માટે રાજ્ય સરકારે બ્રાઉન ફિલ્ડ પોલિસી અને ગ્રીન ફિલ્ડ પોલિસી ડિક્લેર કરી છે, જેમાં રાજ્ય સરકાર પૂરતો સપોર્ટ આપી અને સંસ્થાઓ મેડિકલ કોલેજ બનાવે. આવતા વર્ષે લગભગ બધી મેડિકલ કોલેજ ચાલુ થશે અને 5000 સીટનો લક્ષ્યાંક સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને ગુજરાતના છેવાડાના માનવીને આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવું શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રિની રાત્રિની જ્યોત પૂજા, મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવી. પ્રસિદ્ધ શિવ ભજનિક શ્રી કલારામનાથના હસ્તે સોમનાથ મહાદેવના સાનિધ્ય વખતે એટલે કે શિવરાત્રિએ જ્યોત પૂજન કરવામાં આવ્યું, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના મેનેજર જનરલ તેમજ અધિકારી, કર્મચારી, તીર્થ પુરોહિત અને દર્શનાર્થીઓ પણ જોડાયા હતા. તેમજ શ્રી સોમનાથ મંદિરમાં શ્રી કલારામનાથ પ્રસિદ્ધ શિવ ભજનિક તેમજ સાથે વાલી વાદક દ્વારા મંદિરમાં સુર વંદના પણ કરવામાં આવી. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર માસની શિવરાત્રિએ આ ઉજવણી કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ST વિભાગના કર્મચારીઓને તરફેણમાં મારવતા ભર્યો નિર્ણય લેતા ફરજમાં ગેરવર્તણૂક દાખવનાર કર્મચારીઓ સામેના 488 ડિફોલ્ટ કેસોનો નિકાલ કરવામાં આવ્યો. પોતાની ફરજ દરમિયાન નિગમના પાયાના કર્મચારીઓ જેવા કે ડ્રાઈવર, મિકેનિક, વહીવટી સ્ટાફ તથા સુપરવાઇઝર દ્વારા નાની મોટો ભૂલો થકી ડિફોલ્ટ કેસ બનતા હોય છે.
ત્યારે ઉચ્ચ કક્ષાએથી લેવામાં આવતા નિર્ણયમાં નિગમ દ્વારા સૌ પ્રથમવાર નિયત કરાયેલી નીતિ મુજબ ડિફોલ્ટ કેસોના નિકાલની ઝુંબેદ હાથ ધરી કર્મચારીઓ સામેના કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. કર્મચારી લક્ષ્મી આ નિર્ણયને કારણે એસટી વિભાગના કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી. કેસ નિકાલની આ ઝુંબેશમાં અમદાવાદ વિભાગના 550 કેસો પૈકી 488 જેટલા ડિફોલ્ટ કેસોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સુંદર કામગીરી કરનાર એસટી વિભાગમાં કર્મચારીઓને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુએસમાં ઇન્ટરનેશનલ ફેશન ફેસ્ટ ટેલેન્ટ હન્ટમાં ભાગ લેવા માટે ગુજરાતી આર્ટિસ્ટ માટે શ્રેષ્ઠ તક આવી રહી છે. વિદેશોમાં રહેતા ભારતીયો સાથે નેટવર્ક વિકસાવવામાં મદદરૂપ બનવાના ઉદ્દેશ્ય સાથે યુએસએમાં 15 અને 16 સપ્ટેમ્બર 2018 રોજ ઇન્ટરનેશનલ ફેશન ફેસ્ટ ટેલેન્ટ હન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના ફેશન ડિઝાઇનર્સ, મેકઅપ આર્ટિસ્ટ, પેઇન્ટિંગ આર્ટિસ્ટ તથા લાઇફસ્ટાઇલ ફેશન ડિઝાઇનર સહિતના ક્ષેત્રોમાં કાર્યરત પ્રોફેશનલની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર પ્રદર્શિત કરવા માટે ઉદ્દેશ્ય સાથે ટેલેન્ટ હન્ટ યોજવામાં આવ્યું છે. અવાસ કોસ્મેટિક્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થનારાઓને બોલિવૂડ અને હોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે બી ટુ બી મીટિંગ, પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ, મોડેલ, હેરસ્ટાઇલિસ્ટ, હેર એન્ડ નેઇલ આર્ટિસ્ટ સહિતના પ્રોફેશનલને મળવાની તક મળશે. ભારતમાં વિશેષ કરીને ગુજરાત, પંજાબ, દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોના 100 થી વધુ પ્રોફેશનલ આ કાર્યક્રમમાં હિસ્સો લેશે. આ 2 દિવસીય ફેશન ફેસ્ટની સાથે સાથે સહભાગીઓને પ્રેક્ટિસ સેશન અને વિવિધ પ્રકશોમાં પણ ભાગ લેવા માટેની મદદ મળી શકશે. ઉલ્લેખનીય છે કે અમિશા કેરી હિર્થ દ્વારા સ્થપાયેલ આવાસ કોસ્મેટિક ઇન વિશ્વભરમાં નામાંકિત કોસ્મેટિક બ્રાન્ચ પૈકીની એક છે. અહીંયાથી જે પણ આપણા આર્ટિસ્ટો છે, જેવી રીતના મેકઅપ આર્ટિસ્ટ છે, હેના આર્ટિસ્ટ છે, એ લોકોને ઇન્ટરનેશનલ ચાન્સ બહુ ઓછો મળતો હોય છે. તો મારો મેઇન મુદ્દો એ છે કે એ લોકો જો અમેરિકા આવે અને આપણી જે સંસ્કૃતિ, આપણા જે મેકઅપ, આપણી જે હેના છે, એને સ્પ્રેડ કરવાનો અને એ લોકોને પણ કામ મળે અને એ લોકો આર્થિક રીતે પણ આગળ આવે. જે લોકો સારા આર્ટિસ્ટ છે અને એ લોકો આવવા માંગે છે ને, એમની પાસે પૈસા નથી તો એમને ડરવાની જરૂર નથી. અમે એવા સ્પોન્સર પણ શોધી રહ્યા છે કે જે આપણી સમાજની અંદર એમની પાસે પૈસાને જે હોય એને સ્પોન્સર કરી શકે, અને જે ખરેખર સારા આર્ટિસ્ટ છે એને એવા કંપની પોતે સ્પોન્સર કરી રહી છે. દરેક કેટેગરીના ઇન્ડિયાથી મેક્સિમમ 20 આર્ટિસ્ટને અમે લઈ જઈશું. જેવી રીતના હેના છે તો હેનાના 20, મેકઅપના 20, જ્વેલરીના 20 અને ક્લોથિંગના 20, અને પ્લસ અમે લોકો જે લોકો ઓલરેડી સારા આર્ટિસ્ટ છે એને અમે ત્યાં ઓનર પણ કરીશું. સ્કેપ યુનિવર્સિટીના હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે મહિલા ચિત્રકારોના પેઇન્ટિંગનું એક્ઝિબિશન ફ્લેવર્સ ઓફ કલર્સનું આયોજન કરવામાં આવ્યું છે. એન્થ્રોલિક 8 તરીકે ઓળખાતા આ ગ્રુપમાં આરતી પટેલ, કૃપા શાહ, ફોરેના શાહ, પલ્લવી અગ્રવાલ, હેમાલી શાહ, પુષ્પા શાહ, જેસલ દલાલ અને વૈશાલી શાહનો સમાવેશ થાય છે. ભાવેશ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ મહિલા આર્ટિસ્ટોએ વિવિધ થીમ ઉપર ચિત્રો તૈયાર કર્યા છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આર્ટ ક્રિટિક અને જાણીતા ચિત્રકાર નટુ પરીખના હસ્તે કરાયું હતું. એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે તેમાં તમામ ચિત્રો વોટર કલરમાં બનાવવામાં આવ્યા છે અને દરેક આર્ટિસ્ટે અલગ અલગ થીમ ઉપર કામ કર્યું છે. આ એક્ઝિબિશન 18 માર્ચ સુધી સાંજે 4 થી 8 હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે નિહાળી શકાશે. વૈશાલી શાહ છે. હું ઓઇલ પેઇન્ટિંગમાં કાંકરા વર્ક કરતી હતી પહેલાં, અને મને કુદરત સાથે પહેલેથી લગાવ રહ્યો છે, અને મને વોટર કલર શીખવાની બહુ ઈચ્છા હતી, એટલે 2 વર્ષથી ભાવેશ સર પાસે હું વોટર કલર શીખું છું. અને મેં કુદરતના ઘણા રંગોને પેપર પર ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મારું નામ હેમાલી શાહ છે. મેં જ્યારે ઇસ્ટર્ન યુરોપ ફરવા ગયા એની ઉપર મને ખૂબ જ ઈચ્છા થઈ ગઈ કે એની ઉપર જે હું પેઇન્ટિંગ્સ બનાવું, અને એના ફોટોગ્રાફ્સ પરથી મેં આ પેઇન્ટિંગ બનાવી છે. અને મને એ જગ્યાએ ફરવાની ને બધી બહુ મજા આવી, એટલે મેં એની પરથી આ પિક્ચર્સ તૈયાર કર્યા છે. મારું નામ ફોરેના શાહ છે. મેં નેચર સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે કારણ કે નેચર મને અતિ પ્રિય છે, અને આ વખતે મારું જે કામ છે એ મેં દરિયા ઉપર કર્યું છે. દરિયો મને જો હંમેશાથી ખૂબ જ પુષ્કળ ગમતો રહ્યો છે, અને નેચર બી એટલા માટે મને ગમે છે, નેચર આપણને ઓલવેઝ છાતા આપે છે, અને નેચરની અંદર તમે વિચારી ના શકો એટલા કલર્સ તમને ઓલવેઝ જોવા મળે છે, અને નેચર સાથે ટાઈમ સ્પેન્ડ કરવો મને ઓલવેઝ ગમે છે, માટે મેં આ સબ્જેક્ટ ચૂઝ કર્યો છે. કૃપા શાહ ડાન્સિંગ કોમ્પિટિશનમાં ગયા, હેરિટેજ કોમ્પિટિશનમાં, અને જોતાની સાથે જ એનાથી હું બહુ જ પ્રેરિત થઈ ગઈ, અને
એ ફેરી મને પર્સપેક્ટિવ એટલું ક્લિયર નહોતું કે હું કઈ રીતે કરું, અને કલર પર્સપેક્ટિવ અને પર્સપેક્ટિવ લાઇન્સ એ બંને મને થયું કે હું હવે આ સબ્જેક્ટ કરું અને મારો જે વીક પોઈન્ટ છે એને હું એને કોન્કર કરું. એટલે મેં રાણકી વાવનો સબ્જેક્ટ લીધો અને એને જુદા જુદા કલર્સથી ડેકોરેટ કરવાનો ટ્રાય કર્યો. હું આરતી કીર્તિ પટેલ, અમદાવાદની આર્ટિસ્ટ છું અને મને વોટર કલર બહુ જ ગમે છે. કામ કરતાં કરતાં નેચરની સાથે મને એવું થયું કે અમદાવાદની અંદર ગલીઓમાં જ્યારે હેરિટેજ વોક કરી ત્યારે મને એવું થયું કે મને આ સબ્જેક્ટમાંથી થોડા સ્કેચિસ કરવા છે. સ્કેચ કરતાં કરતાં મને એવું થયું કે એક બે વખત ટ્રાય કરી છું અને વોટર કલર મને જે સબ્જેક્ટ ગમે છે ને એ જોડે હું કનેક્ટ થઈ છું. તો મને વોટર કલર કરતાં કરતાં ખૂબ આનંદ થયો અને હું અમદાવાદના હેરિટેજને મારા પેપર ઉપર કંડારી શકી. અને એમ એમ કરતાં મેં એક સોલો શો કર્યો અને જેમાં ખાલીને માત્ર અમદાવાદ હેરિટેજ મેં મૂક્યું. અને જ્યારે મેં આ મૂક્યું અને પછી મને જ્યારે એનાઉન્સ થયું કે અમદાવાદ આખા ભારતનું ફર્સ્ટ હેરિટેજ સિટી થયું ત્યારે મને એટલો આનંદ થયો કે ચલો મારે મેં જે ગલીઓ ખૂંદી વળી હતી એ ગલીઓ આમ બધી જ મારી આમ અદૃશ્ય થઈ ગઈ. કે આ ખાંચો, આ દલપતરામનો ઓટલો, એ બધું જ જ્યાં બેસીને મેં કામ કર્યું છે ને એ મને એકદમ યાદ આવી ગયું કે આ આપણા અમદાવાદને આટલો સરસ દરજ્જો મળ્યો અને વર્લ્ડ લેવલે હેરિટેજની અંદર એનું નામ થઈ ગયું. એટલે મને ખૂબ સેટિસ્ફેક્શન થયું કે આપણી ગલીઓ આવી રીતે હવે બધા અહીંયા આવશે અને જોશે. અને એ રીતે હું મને બહુ જ આનંદ થાય છે અને હું અત્યારે હેરિટેજ સબ્જેક્ટ ઉપર, અમદાવાદ હેરિટેજ સબ્જેક્ટ ઉપર કામ કરું છું. થેન્ક યુ. અલી અગ્રવાલ, આઈ વોઝ ઓલવેઝ ફેસિનેટેડ બાય ડિફરન્ટ બિલ્ડિંગ્સ એન્ડ સ્ટ્રક્ચર્સ. આઈ વોન્ટેડ ટુ રિપ્રેઝેન્ટ ધેમ ઇન વોટર કલર્સ. આઈ ફીલ એવરી ડોર હેઝ અ સ્ટોરી બિહાઇન્ડ ઇટ એન્ડ ધ ડોર, વેન યુ ઓપન ધ ડોર ટુ અ હાર્ટ ઓર અ સ્ટ્રક્ચર ઓર અ બિલ્ડિંગ, ઇટ ગિવ્સ યુ હેપીનેસ. સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ રિપ્રેઝેન્ટ ઇટ એન્ડ શો ઇટ ઇન માય પેઇન્ટિંગ્સ. પાછા બચપણ મારું ગામડામાં વીત્યું છે. જ્યાં 12 વર્ષની હતી ત્યાં સુધી ગામડામાં રહી છું એટલે મેં આ બધી વસ્તુઓ જોયેલી છે જે અત્યારે જોવા નથી મળતી, ગામડામાં પણ જોવા નથી મળતી અત્યારે. એટલે મને આ સબ્જેક્ટ, આ વિસરાતી જતી વારસો છે એ આપણને મને બહુ જ ગમે છે એટલે મેં આ સબ્જેક્ટ સિલેક્ટ કર્યું છે. હું જેસલ દલાલ આર્કિટેક્ટ થયેલી છું અને પછી જ્યારે પહેલેથી નાનપણથી જ પેઇન્ટિંગનો તો શોખ હતો. લેહ લડાખ જવાનું હમણાં થયું 2 વર્ષ પહેલાં, ત્યારે કુદરતની વધારે નજીક આવી અને સ્કાય જ્યારે ત્યાં જોતી ત્યારે બસ મન થતું કે હું પણ ક્યારેક કવા સ્કાયમાં રંગ હોય. અને બસ ત્યારથી જ મારી સ્કાયની જર્ની શરૂ થઈ અને બસ આ સ્કાય કામ કરું, સ્કાય સબ્જેક્ટ પર કામ કરી લઈ છું, જુદા જુદા સ્કાય કલર. જેતપુરના જલારામ મંદિર ખાતે જલારામ બાપાના જીવન સંદેશ કથાના 3 દિવસીય મહોત્સવમાં હજારો જલા ભક્તો ઉમટી પડ્યા હતા. આ કથાના વ્યાસપીઠે બિરાજમાન લંડન સ્થિત શાસ્ત્રી પિયુષ મહેતાએ જેતપુરના જલારામ મંદિરના પટાંગણમાં કથાનું રસપાન કરાવ્યું હતું, જેમાં જલારામ બાપાના વિવિધ પ્રસંગોની તેઓએ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હાજર સૌ ભક્તોને ભક્તિથી તરબોળ કરી દીધા હતા. આ 3 દિવસીય ઉત્સવમાં જેતપુર રઘુવીર સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિજય જીવરાજાની, કિરીટ શાહ, જયેશ વણજારા સહિતના અનેક શ્રદ્ધાળુઓ એ ખાસી જહેમત ઉઠાવી હતી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.